માળિયાહાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વક્તૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો. 1-3 નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ગિફ્ટ આપવામાં આવ્યા હતા. અમરાપુર ગામે ડોક્ટર ચેતન મહેતા સાહેબ જિલ્લા આરોગ્ય અધિકારી તથા ડોક્ટર ચંદ્રેશ વ્યાસ સાહેબ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના તેમજ જિલ્લા ટોબેગો કંટ્રોલ વિભાગ જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા આયોજિત અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાની વ્યસન મુક્તિ અંતર્ગતની શાળા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર હેઠળ આવેલા કુલ 35 પૈકી 18 શાળામાં પ્રથમ આવેલા બાળકોએ ભારે ઉત્સાહ સાથે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સમાજમાં વ્યસન મુક્તિ સંદર્ભમાં સારો એવો સંદેશ પહોંચાડેલ છે. કાર્યક્રમ દરમિયાન નિર્ણાયક તરીકે ડોક્ટર સ્વાતિ કાપડિયા, રમેશ ભટ્ટ તથા આચાર્ય શ્રી વીડી હાઈસ્કૂલ રહેલા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ 3 વિજેતાઓને તાલુકા આરોગ્ય ઓફિસ માળિયાહાટીના તરફથી ગિફ્ટ તેમજ અન્ય ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર તરફથી પ્રોત્સાહક ગિફ્ટ આપીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મોરી હાઈસ્કૂલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ ગોંડલિયા રિદ્ધિ છે. હું કાતરાસા ગામેથી કાતરાસા પ્રાથમિક શાળામાંથી આવી છું. હું અહીં વ્યસન મુક્તિ વિશે બોલી. તેમાં 3 વિષયો હતા, વ્યસન મુક્તિ, પોષણ અને સ્વચ્છતા. વ્યસન કરવાથી આપણને ઘણા બધા રોગો થાય છે, જેવા કે કેન્સર, ગળાનું કેન્સર, મોઢાનું કેન્સર. છતાં લોકો આ કરે છે, તેમને સમજાતું નથી. એમને મારી એટલી જ અપીલ છે કે તેઓ આ ન કરે. મારું નામ જોશી પ્રિન્સીપલ વિજયભાઈ છે. હું શ્રી વિનય વિદ્યા મંદિર તરસિંગડામાં ભણું છું. હું આજે પીએચસી અમરાપુર ગીર ખાતે આજે વ્યસન મુક્તિ વિશે, વ્યસન મુક્તિ, પોષણ અને સ્વચ્છતાના મુદ્દા હતા. તેમજ માણસે સ્વચ્છતા રાખવી જોઈએ, પોતાનું મન શરીર વગેરે સ્વચ્છ રાખવું જોઈએ અને માણસે વ્યસન ન કરવું જોઈએ. વ્યસન કરવાથી મોટી મોટી બીમારીઓ પણ થઈ શકે છે. હું બધાને વિનંતી કરું સ્વચ્છ ભારત અને વ્યસન મુક્તિ નશા છોડ દો. મારું નામ છે ડોરિયા મેરામભાઈ જીઓભાઈ, એકે મોરી હાઈસ્કૂલ દિલ્હીમાં હું પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. આજે ગવર્મેન્ટ તરફથી આરોગ્ય શુદ્ધિકરણ અને નિરોગી રહેવા માટેનું જે વક્તૃત્વ સ્પર્ધા આરોગ્ય ખાતા તરફથી કેકે મોરી હાઈસ્કૂલ અમરાપુર મુકામે રાખેલી, તેમાં અલગ અલગ સંસ્થાઓમાં જે 13 વિદ્યાર્થીએ ભાગ લીધેલો અને દરેક કેન્ડિડેટ એટલું સરસ આંકડાકીય માહિતી સાથે બોલ્યા હતા અને એ આંકડા આપણે ધ્રુજાવી નાખે એવા આંકડા હતા. એટલે ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી જો આવા વારંવાર પ્રોગ્રામો ગોઠવવામાં આવે તો ઉગતી પેઢીને વ્યસન મુક્ત કરવા માટે બહુ જ સરાહનીય છે. તો આવો પ્રોગ્રામ વારંવાર થાય અને દરેક વિદ્યાર્થી એમાં ભાગ લે તેવા માટે વિદ્યાર્થીને વિનંતી કરું છું અને આંકડાકીય માહિતી સાથેની જે માહિતી પાલન કરે તો ભવિષ્યમાં વિદ્યાર્થી નિરોગી થાય અને દેશ રોગમુક્ત થાય એવી આ સરાહનીય પ્રવૃત્તિ હતી. પંકજ કાર્યાન રિપોર્ટ માળિયાહાટીના.